विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू। केम छो બધા? ફાઇન, ઓકે। જો આપણે છેલ્લે ધોરણ 12 માં ની અંદર ચેપ્ટર નંબર 6 માં શરૂઆતના ચાર દાખલા જોઈ ગયા હતા, ત્યાર પછી જુઓ સ્વાધ્યાય એક્ઝામ્પલ 5। એક મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન સેકન્ડ ઇન્વર્સની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે। આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે। અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે, તો આ કેન્દ્ર અને આ રિંગ વચ્ચે ઉત્પન્ન ઈએમએફની ગણતરી કરો। શું કે રકમ આપેલા, લંબાઈ એબી છે, લંબાઈ એક બરાબર 1 મીટર, સળિયાને લંબ અને તેના કોઈ 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક આછેદમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, ચલો આ શું છે, સળિયો, એની અક્ષ અને લંબ શું કરવામાં આવે, પરિભ્રમણ કરવામાં આવે, તો કોણીય આવૃત્તિ ઓમેગા કેટલા છે, 400 રેડિયન પ્રતિ સેકન્ડ। તો આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે। એક સળિયો ક્યાં છે, વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે। આ ચલો આ વર્તુળાકાર રિંગ, અક્ષ સમાંતર ચુંબકીય ક્ષેત્ર, ચલો ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે, બી બરાબર 0.5 ટેસ્લા, 0.5 ટેસ્લા નું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે, તો કેન્દ્ર આ રિંગ વચ્ચે, કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન ઈએમએફ શોધવાનું છે। એનો મતલબ શું કહેવાય, એક છેડો કેવો છે, જડિત છે, અહીં સળિયાનો એક છેડો જડિત હોવાથી એક છેડાનો વેગ કેટલો કહેવાશે, v1 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, બીજા છેડાનો વેગ v2 બરાબર કહેવાય r ઇન્ટુ ઓમેગા। r કેટલા છે, લંબાઈ, r કેટલા થશે, લંબાઈ, શું કરશે, પરિભ્રમણ કરશે ને, આવી રીતે શું કરશે, પરિભ્રમણ કરાવશે, તો l ઇન્ટુ ઓમેગા। તો સરેરાશ વેગ કેટલો લખી શકાય, બંને વેગનો સરવાળો છેદમાં 2, 0 વત્તા l ઇન્ટુ ઓમેગા છેદમાં 2 કહેવાય 1/2 l ઇન્ટુ ઓમેગા। ત્યાર પછી લખી શકાય પ્રેરિત ઈએમએફ e બરાબર માઇનસ bvl, જ્યાં ઋણ નિશાની લેન્સના નિયમની હાજરી બતાવે છે, માટે તેને અવગણતા, કાઢનાખો માઇનસ નિશાની, v કેટલા છે, 1/2 l ઇન્ટુ ઓમેગા, l ઇન્ટુ l, l સ્ક્વેર, b કેટલા છે, 0.5, ઓમેગા કેટલા છે, 400, l કેટલા છે, 1/5 છેદમાં 2, 400 ભાગ્યા 2 એટલે 200, 200 ગુણ્યા અડધો એટલે 100, બુકમાં જવાબ કેટલો આવ્યો છે, e બરાબર 100 વોલ્ટ જવાબ આવ્યો છે, તો જોવો જે આન્સર, યસ આન્સર આવી ગયો। ત્યાર પછી સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 6, 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આટાવાળા ગૂંચળાને તેના ઉદ્ભવ વ્યાસના અનુલક્ષીને 3×10⁻¹² ટેસ્લા મૂલ્યના એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે।
ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ મેળવો. જો આ ગૂંચળું 10 ઓહમ અવરોધનો એક બંધ ગાળો રચે તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. જો લીકિંગના કારણે સરેરાશ પાવર વીની ગણતરી પણ કરો. આ પાવર ક્યાંથી આવે છે? સોગ્ય રકમમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી એબી છે? 8 સેન્ટીમીટર કેટલા કહેવાશે? 8 × 10⁻²⁺ મીટર. આટા કેટલા આપ્યા છે મિત્રો? n બરાબર 20. 20 આટાવાળા ગૂંચળાને તેના ઉદ્ભવ વ્યાસને અનુલક્ષીને ચુંબક ક્ષેત્ર આપ્યું છે. b બરાબર 3 × 10⁻²⁺ ટેસ્લા. કોણીય ઝડપ આપી છે ઓમેગા બરાબર 50 રેડિયન પ્રતિ સેકન્ડ. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ શોધો. પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ શોધવાનું છે. જો આ ગૂંચળું 10 ઓહમનો અવરોધ ધરાવતો હોય, કેટલો આપ્યો છે અવરોધ? 10 ઓહમ. તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. મહત્તમ પ્રવાહ તમારે શોધવાનો છે અને પાવર વેવ પણ શોધો. પછી કીધું છે પાવર ક્યાંથી આવશે. ક્લિયર? તમે બીજું કઈ રકમમાં આમાં આપ્યું નથી. ઓકે, હવે જુઓ અહીં શું છે. ગૂંચળું છે ને, ગૂંચળું હોય તો ક્ષેત્રફળ શું લખી શકાય? એ બરાબર પાય આર સ્ક્વેર. ઉપરાંત અહીં તમે રકમમાં વાંચો દી, બીજું કઈ રકમમાં આપ્યું છે આમાં? રકમમાં તમને માત્ર કીધું છે ગૂંચળાને ફેરવવામાં આવશે. તો જુઓ પેલા ખાસ, ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત મહત્તમ ઈએમએફ ક્યાંથી આવશે? જનરેટર પરથી. તો વી એમ બરાબર સૂત્ર છે એન એ બી ઓમેગા. એન એ બી ઓમેગા. એન કેટલા છે? 20. પાયા કેટલા છે? રકમ ક્ષેત્રફળ આપ્યું નથી, એ લખી નાખો પેલા પાય આર સ્ક્વેર. એન કેટલા છે? 20. પાય 3.14. આર કેટલા આપ્યા છે? ત્રિજ્યા 8 × 10⁻²² આખાનો પાછો સ્ક્વેર. બી 3 × 10⁻²² ઓમેગા 50. તો લખી શકાય 20 × 3.14 × 3 × 50. કેવાશે? 9420. માઇનસ 2 નો વર્ગ માઇનસ 4. માઇનસ 4 માઇનસ 2 માઇનસ 6. તો લખી શકાય 9.42 × 10⁻³ વોલ્ટ. તો જો જે આપણને મહત્તમ વોલ્ટેજ એટલા મળે છે બુકમાં, આન્સર જોવો જી. કરો તો ચેક ફરીથી ગણતરી. 20 × 3.14 × 8 નો વર્ગ 64 × 3 50. તો આપણે ગણતરીમાં ભૂલો થયું છે. કેટલા આવશે ગણતરીમાં? અહીંયા 602880. 10⁻⁶. કેટલા લખી શકાય એને? 1, 2, 3, 4, 5, 6.603 વોલ્ટ. આન્સર આવી ગયો તમારો પેલો. હવે મહત્તમ પ્રવાહ લખવો હોય તો આઈએમ બરાબર લખી શકાય વીએમ છેદમાં આર. આર કેટલા છે? 10. લખી શકાય 0.0603 એમ્પિયર. આન્સર આવે છે મિત્રો આ જોઈ લ્યો. પછી પાવર વી
VI power લખી શકાય P બરાબર VRMS into IRMS લખી શકાય VM by root 2 આ લખી શકાય IM by root 2 VM કેટલા છે 0.603 IM 0.0603 root 2 ગુણ્યા root 2 એટલે 2 પાવર ક્યાંથી આવ્યો અહીં જ્યારે ગુજરાતને પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે ટોર્કની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડતું હોવાથી ગુચડાના અવરોધને લીધે તેમાંથી શું ઉત્પન્ન થશે પાવર વ્યય એટલે કહેવાય જૂળ ઉષ્મા ઉદ્ભવશે ક્લિયર તો મિત્રો તમારો દાખલા સ્વાધ્યાય 6 પર થયા માત્ર આપણે ખાલી 4 દાખલા બાકી છે જોઈએ કન્ટિન્યુ કાઢના કો મિત્રો પેલાને અમાકે ડાઉટ નહીં ને ઓકે હવે જો સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 7 સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 7 પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમસ્થિતિ સીધો તાર 5 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિ ઘટક 0.3 10 રેસ ટુ માઇનસ 4 વેબર પ્રતિ મીટર સ્ક્વેરના લંબરૂપે નીચે પડી રહ્યો છે તો આ તારમાં પ્રેરિત ઇએમએફનું તાક્ષણિક મૂલ્ય શું છે આ ઇએમએફની દિશા શું છે આ તારનો કયો છેડો ઊંચા વિસ્થિતિમાન પર છે શું કે રકમમાં તારમાં લંબાઈ કેટલી છે L બરાબર 10 મીટર ક્યાંથી ક્યાં છે પૂર્વથી પશ્ચિમ તરફ વિસ્તરેલ છે રકમમાં બીજું શું આપ્યું છે વેગ આપ્યો છે વેગ કેટલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ એનો મતલબ ક્યાં હશે પૂર્વથી પશ્ચિમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક કેટલો આપ્યો છે તે 0.30 10 ની માઇનસ 4 વેબર પ્રતિ મીટર સ્ક્વેર તો પ્રેરિત ઇએમએફ શોધો ઇએમએફ ની દિશા શોધો કયો છેડો ઊંચા વિસ્થિતિમાન પર છે કયો છેડો ઊંચા વિસ્થિતિમાન પર છે ઓકે મિત્રો દાખલા સાવ સિમ્પલ છે આપણ જોઈએ પેલા રકમ શું કીધું છે આપણને પ્રેરિત ઈએમએફ ની દિશા પેલા પ્રેરિત ઈએમએફ શોધી નાખીએ સૂત્ર કયું છે ઈ બરાબર માઇનસ બીવીએલ ઈ બી કેટલા છે 0.30 10 ની માઇનસ 4 ઘાત
V5 L કેટલા છે 10 કલા લખી શકાય બિંદુ બિંદુ કેન્સલ 5 3 15 તો 1.5 10 raise to minus 3 માઇનસ માં જવાબ આવશે વોલ્ટ એટલે કે પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય કેટલું મળશે માનકમાં મોડ ઓફ ઈ 1.5 10 raise to minus 3 વોલ્ટ જ્યાં દિશા ક્યાં હશે વેગની વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ હશે દિશા ક્યાં હશે પશ્ચિમથી પૂર્વ તરફ હશે એટલે અહીં આગળ માઇનસ આવે છે એનો મતલબ માઇનસ છે તો મતલબ V થી ક્યાં હશે પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે પૂર્વ આ પશ્ચિમ આ દિશામાં શું મળે છે વેગ આ દિશામાં શું મળે છે પ્રેરિત ઈએમએફ અહીં પ્રેરિત ઈએમએફ પશ્ચિમથી પૂર્વ તરફ હોવાથી પશ્ચિમ દિશાનો છેડો ક્યાં હશે ઊંચા વિસ્થિતિમાન પર હશે આન્સર નંબર ત્રીજો આન્સર ત્રીજો આ આન્સર બીજો અને આ આન્સર પહેલો ક્લિયર તો મિત્રો દાખલો સાવ સહેલો છે ખાલી એક જ સૂત્ર ઈ બરાબર બાવલા ઈ બરાબર માઇનસ બી વીએલ કહેવાય ટૂંકમાં એ બાવલા હવે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 8 એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વીજ પ્રવાહમાં 5 એમ્પિયર થી પોઈન્ટ કઈક રકમ મિસ્ટેક છે 00 કીધા છે રકમમાં ઓકે 00 ઘટાડો થાય છે જો 200 વોલ્ટ સરેરાશ ઈએમએફ પ્રેરિત થાય તો પરિપથના આત્મ પ્રેરકત્વનો અંદાજ શોધો તો સમયગાળો કેટલો આપ્યો છે સમય ફેરફાર ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડ વીજ પ્રવાહ I1 બરાબર 5 એમ્પિયર I2 બરાબર 0 એમ્પિયર તો પ્રવાહ ફેરફાર લખી શકાય ડેલ્ટા I બરાબર I2 માઇનસ I1 0 માઇનસ 5 કેટલા લખી શકાશે માઇનસ 5 એમ્પિયર ત્યાર પછી તો આત્મ પ્રેરકત્વનો અંદાજ શોધો રકમ આપ્યું છે વોલ્ટેજ પ્રેરિત ઈએમએફ પણ આપ્યું છે ઈ બરાબર 200 વોલ્ટ તો આત્મ પ્રેરકત્વ એલ શોધવાનું છે દાખલો મિત્રો સાવ સહેલો છે આત્મ પ્રેરકત્વ માટે પ્રેરિત ઈએમએફ સૂત્ર છે ઈ બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી અથવા માઇનસ એલ ડેલ્ટા આઈ બાય ડેલ્ટા ટી તો માઇનસ આપી દીધો એને ડેલ્ટા ટી છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં ડેલ્ટા આઈ અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં ઈ કેટલા છે 200 ડેલ્ટા ટી કેટલા છે 0.1 ડેલ્ટા આઈ કેટલા છે માઇનસ 5 માઇનસ માઇનસ કેન્સલ 200 ભાગ્યા 5 એટલે 40 40 ગુણ્યા 0.1 એટલે 4 હેનરી આત્મ પ્રેરકત્વનો એકમ કયો કહેવાશે હેનરી આન્સર આવી ગયો છે જો જ બુકમાં જવાબ આવે છે યસ હવે જો આપણે ખાલી માત્ર બે દાખલા બાકી રહ્યા જોઈએ ભેગા ભેગ છે માં કોઈ ડાઉટ કાઢ નાખો ઓકે સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 8 સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 8 સોરી આઠમો થઈ ગયો ને આઠમો થઈ ગયો
સ્વાધ્યાય એક્ઝામ્પલ 9 પાસ પાસે રહેલા ગુચડાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી જો એક ગુચડામાં 0.5 સેકન્ડમાં વીજ પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયર નો હોય તો અન્ય ગુચડા સાથે સંકળાયેલ સંલગ્ન ફ્લક્સનો ફેરફાર શું હશે રકમમાં એ પૂછે અન્યોન્ય પ્રેરકત્વ એને કહેવાય એમ કેટલા આપ્યા છે 1.5 હેનરી એક ગુચડામાં 0.5 સેકન્ડમાં ચલો પ્રવાહ ફેરફાર કેટલો આપ્યો છે 0 થી 20 એમ્પિયર છે એટલે કહેવાય ડેલ્ટા આઈ બરાબર ડી આઈ બરાબર I2 માઇનસ I1 કહેવાશે 20 માઇનસ 0 20 એમ્પિયર સમય ફેરફાર ડેલ્ટા ટી બરાબર ડીટી બરાબર 0.5 સેકન્ડ તો ફ્લક્સ ફેરફાર એટલે કહેવાય ડેલ્ટા ફાઈ અથવા તો ડી ફાઈ શોધવાના છે રકમમાં બીજું કઈ આપ્યું છે નથી આપ્યું ઓકે પહેલી વસ્તુ જોઈએ પ્રેરિત ઈએમએફ પરથી ફ્લક્સ અને પ્રવાહ ફેરફાર સૂત્ર બોલો યસ ઈ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી બરાબર લખી શકાય માઇનસ એલ ડી આઈ ડીટી અથવા અન્યોન્ય હોય તો માઇનસ એમ ડી આઈ બાય ડીટી એલ હોય તો આત્મ પ્રેરકત્વ એમ હોય તો અન્યોન્ય પ્રેરકત્વ ડીટી ડીટી કેન્સલ ડી સીધું લખી શકાય ડી ફાઈ બરાબર એમ ઇન્ટુ ડી આઈ માઇનસ માઇનસ કેન્સલ એમ કેટલા છે 1.5 ડી આઈ કેટલા છે 20 મિન્ટે મિન્ટે કેન્સલ કેટલા જવાબ આવશે 3 ફ્લક્સ નો એકમ વેબર અથવા કે ટેસ્લા ઓકે તો જો પહેલા ખાસ ફ્લક્સ નો એકમ શું લખી શકાય સૂત્ર બોલો ફ્લક્સ નો પહેલા ફાઈ બા બીનો એકમ ટેસ્લા ક્ષેત્રફળ નો એકમ મીટર સ્ક્વેર તો લખી શકાય ટેસ્લા મીટર સ્ક્વેર ક્લિયર આન્સર આવી ગયો ઓકે હવે જો ચેપ્ટર નો છેલ્લો દાખલો લઈ લઈએ સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 10 જેટ વિમાન 1800 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5×10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 હોય તથા જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતા વોલ્ટેજનો તફાવત શું હશે સો કે રકમ આપેલા ઝડપ આપી છે 1800 કિમી પ્રતિ કલાક કિમી કેમ લખી શકાય 10³ મીટર કલાક લખી શકાય 3600 સેકન્ડ તો લખી શકાય 0.5×10³ મીટર પ્રતિ સેકન્ડ દિશા ક્યાં આવી છે પશ્ચિમ તરફ દિશા ક્યાં આવી છે પશ્ચિમ તરફ ચોથા સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલા આપ્યા છે BE બરાબર 5×10⁻⁴ ટેસ્લા ટીપ એંગલ આપ્યો છે એને કહેવાય ફાઈ એ આપ્યો છે 30 ડિગ્રી જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો બંને પાંખો વચ્ચેનો અંતર R બરાબર L કેટલા આપ્યા છે 25 મીટર તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજ તફાવત શોધો તમારે ઈ શોધવાના છે પહેલી વસ્તુ અહીં આપણે શું આપ્યું છે ડીપ એંગલ આપ્યું છે રકમમાં ચુંબક ક્ષેત્ર કયું આપ્યું છે પશ્ચિમ તરફ છે ને અહીં ઉધ્વ સમતલમાં કહેવાય પશ્ચિમ તરફ ગતિને લીધે ચુંબકીય ક્ષેત્ર લખી શકાય DV બરાબર BE cos phi સોરી sin phi ઓ
into 10 raised to minus 4. Phi કેટલા છે? sin 30. sin 30 ની કિંમત 1/2. કેટલા કહેવા છે? 2.5 10 ની માઈનસ 4 કટ જેટલા. હવે લખી શકાય પ્રેરિત EMF. સૂત્ર છે E બરાબર માઈનસ BVL. જ્યાં ઋણ નિશાની શું બતાવે છે? લેન્સ ના નિયમ ની હાજરી માટે તેને અવગણતા. તો લખી નાખો E બરાબર ઋણ ને કાઢી નાખો. આ કયો આવશે? BV આવશે. BV કેટલા છે? 2.5 10 ની માઈનસ 4 ઘાત. V કેટલા છે? 0.5 10 ની પ્લસ 3 ઘાત. L કેટલા આપ્યા છે? 25. તો જુઓ જી 25 ઇન્ટુ 0.5 ઇન્ટુ 2.5 લખી શકાય 31.25 માઇનસ 4 વત્તા 3 માઇનસ 1 લખી શકાય 3.125 વોલ્ટ. તો જો જી બુકમાં મિત્રો આટલો જવાબ આપ્યો છે. આન્સર પેલા ચેક કરી લ્યો. યસ આન્સર આવી ગયો છે. આ કેટલા મિત્રો થાય છે? જો ગુણાકાર કેટલા થાય? 1.5 ગુણ્યા 20 કેટલા થાય? 30 થાય. 30 થાય. ઓકે ચલો. તો મિત્રો આપણે અહીંયા સંપૂર્ણ સિલેબસ 12 સાયન્સ નો પૂરો જાહેર કરીએ છીએ. તમારે ખાસ હવે પ્રેક્ટિસ કરવાની છે કે સંપૂર્ણ કોર્સમાંથી તમારે કેટલું તૈયારી કરીને કેટલા તમારે રેન્ક લઈ આવો. મેં મારી જવાબદારી સંપૂર્ણ પૂરી કરી. મારી જવાબદારી માત્ર 100% કોર્સ પૂર્ણ કરવાની હોય. હવે તમારી જવાબદારી છે કોર્સ કેટલો તમારે રિકવર કરવો. ઓકે બધાને બેસ્ટ ઓફ લક 12 સાયન્સ ની બોર્ડની એક્ઝામ માટે. બધા બોર્ડની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ પાસ થાઓ તેવી શુભેચ્છા. અને MCQ ખાસ બધા સોલ્વ કરજો. ઓકે થેન્ક યુ વેરી મચ.